તમે અમના મમ્મી છો જગદીશભાઈ નો? જગદીશભાઈ બે લાકડીઓ માંગી કે ધકતા સોરા ને ભણા એવું કેતો હોય તો લાકડી લાકડી લીધી તો મારતો નહી હમણો. શું નામ છે કો? સાહિલભાઈ કૌમન. કયા ધોરણ માં ભણો છો સાહિલભાઈ? પેલા ભણો છો અને તમે આવતા નહી યાર, આવું ચાલે? હાથ મિલાય તો પેલા તો કાલથી આવી જવાનું. હું પછી હું રોજ રોજ નહીં આવું, મારે તો ક્યારેક જ આવવાનું. અને તમે ના આવો તો ચાલે બેટા? હે તા પપ્પા કહે છે? તા પપ્પા પણ જઈએ બેસ પણ વાતો કરીએ. શું છે કે સાહિલ ને સ્ટેટસ શું છે, કેમ મોકલતા નહીં? હે આમાં કેવું છે ભાઈ? અલે 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 ગામડામાં તો ભાઈ આવું છે, ડોબો બોબો હાચવવો પડે અને આ પરિસ્થિતિ જુઓ તમે. અને આ છોકરો ઉઘાડો ફર્યા કરે, ભણવાનું મહત્વ ખૂબ ઓછું. શું નામ તમારું? જગદીશભાઈ. સાહિલ રોજ શાળાએ આવે એ માટે તમે શું કરશો? કે મોકલી દેશો એમને 100%? બરાબર. પણ મોકલીનો વાંધો નહીં, કાલનો દાડો તમે મોકલો એનો વાંધો નહીં. પણ પછી પરમ દાડા ચોથ દિવસ બે સોમવારથી તો રજાઓ પડીશ, બરાબર? ત્રણ રજાઓ. પછી રજાઓ પછી ના આવે તો તમે મમ્મી કયા? બેન શું નામ તમારું? તૃષાબેન. હંસાબેન જુઓ, છોકરાઓને ભણાવવા એટલા માટે જરૂરી છે કે પરિસ્થિતિ આપણી બદલવી હોય તો શિક્ષણ જ બદલી શકશે, એના સિવાય કોઈ બદલી શકશે નહીં, બરાબર? જુઓ છોકરો ભણશે ને, બા તમે કેટલું ભણેલો છો? હા પણ વર્ષો પહેલા તમે નિહારોનો બધો અભાવ હતો એટલે ના ભણ્યો, બરાબર છે, સમજો. પણ આવું તો પરિસ્થિતિ, ગામમાં સરસ સ્કૂલ છે, સરકારે કેટલા બધા ચોપડો આપ્યા છે, આવું તો ભણવું જોઈએ કે ના ભણવું જોઈએ? તમે અમના મમ્મી છો જગદીશભાઈ નો? ત્યાં જગદીશભાઈ બે લાકડીઓ માંગી કે ધકતા સોરા ને ભણા એવું કેતો હોય તો લાકડી લાકડી લીધી તો મારતો નહી હમણો. એવું છે એમ ને? તો તમારા છોકરાને ઢોળો નહીં ચાલવા દેવો આપડે. હા નિહાર મોકલવાનો છે એને. હંસાબેન વાયદો કરો કે છોકરો એક રજા નહીં પાડે મને. શું નામ છે ભાઈ? લો સાહિલભાઈ, સાહિલભાઈ આ બધ ફરી આથા લો, હવે રજા એકે પાડવાની નહીં. હ હું આવું જ છું સાહેબ, પૂછો સાહેબ આવું છું કે નહીં? હું રેગ્યુલર આવું છું એટલે પછી જો સાહિલ ની રજાઓ જોઈશ અને રજાઓ પડેલી હશે તો પાછો હું આવીને તમને ઠપકો આલીશ. હા એટલે ગાડી લઈને જ આવ્યો છું. જગદીશભાઈ છોકરો તમારો ભણવો જોવો જોરદાર, પેલામાં છે એટલે પાયો કાચો રહી જશે ને તો પતી ગયું પછી, એટલે વાયદો કરી દે હેડો કે છોકરો આ 100%. અરે એક રજા પાડે ના, એ ધ્યાન રાખજો, આખું ઘર ધ્યાન રાખો છોકરાને ભણાવવામાં. છોકરું ઘેર લેસન લાવ્યું છે કે નહીં, હું ભણાવ્યું આખો દાડો શાળામાં, બધી જ બાબતોનું ધ્યાન બધા રાખો. હ આ તો ભાઈ જગદીશભાઈ કીધું છે કે ભાઈ અમે છોકરાને રોજ મોકલીશું. આ લોકેશન છે વડવાડી મુવાડી પ્રાથમિક શાળા, સીઆરસી અકલાચા.